ઉદવાડામાં એક અજીબ ઘટના બની હતી. કૂવામાં મહાકાય આખલો ખાબક્યો હતો. કૂવા પર બાંધેલી જાળી ઉપર ખાવાનું મૂક્યું હતું, જેને ખાવા જતા આખલો ઊંડા કૂવામાં ખાબકી ગયો. ઉદવાડાના ઘંટેશ્વર મહાદેવ મંદિર પરિસરમાં વર્ષો જૂનો 30 ફૂટ ઊંડો કૂવો છે. આ ઘટનાને લઈ જીવદયા પ્રેમીની ટીમને બોલાવવામાં આવી. આખલાને બહાર કાઢવા માટે અનેક પ્રયત્નો થયા, પરંતુ વજન વધારે હોવાના કારણે આખલો કૂવામાં કીચડમાં ફસાઈ ગયો હતો. આખરે હેવી ક્રેનની મદદથી આખલાને બહાર કાઢવામાં આવ્યો. અમદાવાદ લીમડી હાઈવે પરથી 69 લાખની લૂંટનો ભેદ પોલીસે ઉકેલી નાખ્યો છે. ચાંદીના દાગીના અને ઇમિટેશનના દાગીનાના પાર્સલ લઈ બોલેરો કાર અમદાવાદ આવી રહી હતી. તે સમયે બે કારમાં આવેલા 7-8 શખ્સોએ લૂંટ ચલાવી અને પાર્સલ ચોરી લીધા હતા. સુરેન્દ્રનગરના કાનપરા ગામના પાટિયા પાસે થયેલી લૂંટમાં પોલીસે અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરી હતી. એલસીબી એસઓજીની ટીમે તપાસ હાથ ધરી. આ ચકચારી લૂંટના 4 આરોપીઓને સુરેન્દ્રનગર પોલીસે ઝડપી લીધા છે. આરોપીઓ પાસેથી એક હથિયાર પણ પોલીસે કબજે લીધું છે. સુરેન્દ્રનગરનો એક ધર્મેશ ઝીંઝુવાડિયા નામના આરોપીને 18 કિલો મુદ્દામાલ સાથે ઝડપી પાડેલ છે. એની પૂછપરછના આધારે અને અન્ય તપાસની વિગતો મળતા અન્ય 3 આરોપીની પણ અમે ધરપકડ કરેલ છે. તો બીજી તરફ આ કેસના 3 આરોપીઓને વડોદરા ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ઝડપી લેવાયા છે. શહેરના વારસિયા રિંગ રોડ પરથી એક શંકાસ્પદ રિક્ષાની પોલીસે તપાસ કરી હતી. રિક્ષામાંથી પોલીસે 40 લાખના ચાંદીના દાગીના સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો. પોલીસે 3 આરોપી સંજય રાજપૂત, આશિફ માટલીવાલા અને તેજલ માટલીવાલાની ધરપકડ કરી હતી. વારસિયા રિંગ રોડ પરથી અમને એક શંકાસ્પદ રિક્ષા મળી આવેલી. આપણે એની ઊંડાણપૂર્વકની તપાસ કરતાં આપણે એવું જાણવા મળ્યું કે આ જે મુદ્દામાલ છે એ સુરેન્દ્રનગરમાં બનેલી ઘટના છે, એનો મુદ્દામાલ છે. 3 વિષમોને રાઉન્ડઅપ કરવામાં આવેલા. ડાંગના આહવામાં છાત્રાલયમાં રહેતી વિદ્યાર્થીની પર દુષ્કર્મનો મામલો. આ મામલે સાપુતારા પોલીસ મથકે આરોપી મધુ રાઠોડ વિરુદ્ધ ફરિયાદ થઈ. આહવાની કન્યા છાત્રાલયમાં અભ્યાસ કરતી 14 વર્ષની સગીરા પર છાત્રાલયના ગૃહપતિએ દુષ્કર્મ આચર્યું હતું. સમાજમાં બદનામીના ડરથી સગીરાએ ઝેરી દવા ગટગટાવી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. આ ઘટના અંગે સગીરાની માતાએ ગૃહપતિ વિરુદ્ધ સાપુતારા પોલીસ મથકે ફરિયાદ કરી હતી. પોલીસે આ અંગે ગુનો નોંધી આરોપીને શોધવાની તજવીજ હાથ ધરી છે. સગીરભાઈની છોકરીઓ છે, પૈકી એક છોકરીની શારીરિક છેડતી અને ધમકી આપીને એક ગુનો દાખલ કરવામાં આવ્યો છે. જે ભોગ બનનાર જે છોકરી જે છે, દીકરી જે છે, એની માતાજીએ ફરિયાદ કરી છે. આરોપીને ટૂંક સમયમાં પકડીને ધરપકડ કરીને એના વિરુદ્ધમાં જે કાર્યવાહી છે એ પૂરી કરી દેવામાં આવશે. સુરેન્દ્રનગરમાં સાયલાના ચોરવીરામાં ગેરકાયદેસર કાર્બોસેલની ખાણમાં ભેખડ ધસી પડી. આ દુર્ઘટનામાં 2 મજૂરોના મોત થયાની આશંકા વ્યક્ત કરાઈ છે. સમગ્ર મામલે મજૂરોના મોત અંગે પોલીસ તરફથી કોઈ પુષ્ટિ કરાઈ નથી. ઉપરાંત 2 મજૂરોના મોત અંગેનો મેસેજ વાયરલ થયા બાદ પરિવારને રૂપિયા આપી સમગ્ર મામલો દબાવવાનો પ્રયાસ કરાયાનો આક્ષેપ થયો છે. સાયલા પોલીસે તપાસ હાથ ધરી છે. મજૂરોના મોત અંગે તંત્રના મૌનને લઈ અનેક સવાલ ઉઠી રહ્યા છે. મોર્નિંગ 100 માં અત્યારે આટલું જ. નમસ્કાર.